जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। निरुमा, 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 हाँ बोलो। मने कपट गीता जोए छे, मने वाचवानी इच्छा छे। क्यारे ज्ञान लीधु तमे? मोसे ज्ञान क्यारे लीधु तमे? क्यारे लीधु? घाटकोपर में मैं ज्ञान लीधेलू। हमणा आ वखते एक वर्ष थई गयू। वर्ष थई गयू? हाँ। सत्संगमां जाओ छो घाटकोपर? घाटकोपर एटले लांबे न जाती, हूँ रेवानू नाला सोपारामां छू। તો નાલા સોપારા સત્સંગ કરે છે ત્યારે જાઓ છો સત્સંગમાં? નાલા સોપારા જાઉં છું તા, હા લખજો, બે વખત ગઈ, હવે જજો, રેગ્યુલર જજો। હા હા, નિરમા અઠવાડિયાના સત્સંગમાં નથી જતા? અત્યારે અઠવાડિયાના સત્સંગમાં જજો બેન, એકલા રહે છે નિરમા, કોઈ નથી, એકલા રહે છે, એકલા રહે છે, આ તો હું હમણાં એમને લઈ આવી અહીંયા, કોઈ છે નહીં, તા નાલા સોપારાની બહેનોને કહી દેજો ને એમને સંગાત કરી આપશે, હા સત્સંગમાં જજો, તમારો સારો સમય જશે। હા બોલ બેન। નિરુમા, હું અહીંયા જ્ઞાન લેવા આવી છું, કેસટ સાંભળીને, તો હવે મારા ઘરમાં બહુ કંકાસ આયલે રાખે છે, તો શું કરું? પ્રતિક્રમણ કરજે બધાના, અને કાલ જ્ઞાન લેવાનું। હા લેજે। હા સચિન, હેલો નિરુમા। નિરુમા બેન, જય સચિનાનંદ। ઘણા સમય પછી મારો નંબર લાગ્યો, બેનો લાગવા જ નહીં દેતી, એવું લાગ્યું એમ। મારો મૂળ પ્રશ્ન એક છે, નિરુમા બેન, મારો મૂળ પ્રશ્ન એક છે, મોહ અને સમોહ વચ્ચેનો તફાવત શું, મોહનું ઉત્પત્તિ સ્થાન શું, મોહ કેવી રીતે ઉત્પન્ન થાય છે, અને મોહથી શું પરિણામ આવે છે? મોહ છે તો એની ઉત્પત્તિ મૂળમાં મોહ અજ્ઞાનતાથી ઊભો થાય છે। શું ગીતાની અંદર બહુ પાકો શ્લોક મને ખબર નથી, પણ એક શ્લોક છે, ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત વિનશતિ। એટલે મોહનું આ શ્લોક પ્રમાણે ઉત્પત્તિ સ્થાન એ છે કે ક્રોધ, માણસમાં ક્રોધ ઉત્પન્ન થાય તો મોહ ઉત્પન્ન થાય છે, અને મોહથી સ્મૃતિ ભ્રંશ થાય છે, અને બુદ્ધિનો નાશ થાય, અને બુદ્ધિનો નાશ થાય તો માણસનું સર્વસ્વ નાશ થાય। આ શ્લોકનો અર્થ હું જાણું છું એ પ્રમાણે આ છે, બરાબર છે? તમે જો કંઈ એનો અર્થ બીજો કરતા હોય તો અમે આ એથી આગળ મૂળ મોહમાંની વાત છે આ, આ જે વાત કરી છે ને ગીતાની, બરાબર છે, પણ એથી આ ક્રોધ પણ શેના આધારે ઊભો થાય છે તેને મૂળ દર્શન મોહ કયો છે, શું દર્શન મોહથી આ બધું ઊભું થાય છે, ક્રોધ માન માયા લોભ રાગદેશ બધું એના પછી ઊભું થાય છે, શું દર્શન મોહ, મૂળમાં મોહ છે, અને એ આવરણ છે જેને લઈને જ આવેલો છે, જન્મે છે ત્યાં સુધી, જ્ઞાન મળે આત્માનું ભાન થાય ત્યારે જેને આ જાય છે। બીજું વૃંદાબેન, હું અમેરિકા ટેક્સાસમાં રહું છું, અને અહીંયા કલોલમાં હમણાં આવ્યો છું થોડા વખત માટે, એટલે અમેરિકાની અંદર આપણા એવા કંઈક કેન્દ્રો હોય તો એ કેન્દ્રોના પરિચયમાં હું આવવા માગું છું, તો એની માહિતી પણ મને આપશો? આ પહેલું છે ને એ બધું અમેરિકાનું જ ગ્રુપ બેઠું છે, હ્યુસ્ટનમાં, આ બધા હ્યુસ્ટનના છે, તમે કોન્ટેક કરી લેજો, કિશોરભાઈ મળી લે ને એમને, ટેક્સાસમાં કંઈ, હ્યુસ્ટન કયું ગામ તમારું, મળી લેજો એમને, પછી બધી વિગત આપશે। આભાર। શું નામ તમારું? રતિભાઈ પટેલ। નિરુમા, જય સચ્ચિદાનંદ। હા બોલો। મને મોહ ઘણો ઓછો થઈ જશે, પણ ત્યારે મારા ફાઇલ નંબર 2 મને મોહ બહુ કરાવે છે, તો મારે કેવી જાગૃતિ રાખવી? આપણે જુદું રાખવું, આપણે શુદ્ધાત્મામાં રહેવું, શું ત્યારે મારું મન બગડી જાય બહુ, કે આવું કેમ મને કહે છે એમ? બગાડવાની જરૂર નથી, આપણે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો છે। નિરુમા, સિમંદર સ્વામી મને બહુ પ્રિય ભગવાન લાગે છે, તો એની પર રાગ કરાય? હવે જોઈએ એટલો કરાય, એ ઓછા આપણને ધણીની જેમ ઘાટા પાડે છે, સાચી વાત છે, એ તો મોક્ષે લઈ જશે, કરો એટલો ઓછો, એને પ્રશસ્ત રાગ કહેવાય, એ સંસારી રાગ નથી કહેવાતો, સંસારી રાગ
જુદો, જેને આસક્તિ કહેવાય છે, એને રાગ દ્વેષ હોય જ જોડે જોડે. અને આ પ્રશસ્ત રાગમાં દ્વેષ ના હોય, બધા સંસારના બંધનોમાંથી છોડાવે, ભગવાન ઉપરનો રાગ, જ્ઞાની ઉપરનું જ્ઞાન. નિરૂમા અહીંયા આરતી કરીએ ત્યારે અંધારા કોટી વર્ષમાં જે પેલી દેવોને આહવાન છે તે પાટી બોલીએ, અને એક કલાક જો ધ્યાનમાં આપણે બીજું કામ કરીએ તો ચાલે? આરતી બોલીને તે પાટી બોલે તો, કે સામાયિક લે ત્યારે જ બોલવાની? સામાયિકમાં નહીં બોલવાનું, જુદું જ બોલવાનું. નહીં, આરતી કરે ત્યારે દેવોને આહવાનની પાટી બોલે જ ચાલે? અંધારા કોટી વર્ષના પળસાઠ બોલવાનું ને, આરતીમાં બોલવાનું, પણ પછી એક કલાક આપણે થોડી બીજું કામમાં લાગી જાય તો ચાલે? બે સાથે ના થાય. નહીં, એટલે એક કલાક બેસવાનું પછી જ આ પાટી બોલવાની. નિરૂમા, આપણે કોઈને જ્ઞાન લેવા માટે અંતરાયકર્મ ઊભું કર્યું હોય તો એનું પ્રતિક્રમણ કઈ રીતે કરવું? એકચ્યુઅલી મેં મારા પાસે માફી માંગવાની. પણ નિરૂમા, એકચ્યુઅલી મેં શું કીધું, મારા મધર છે આજથી ત્રણ ચાર 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 સાડા ચાર વર્ષ પહેલાં રાજકોટમાં જ્ઞાન લેવાના હતા, ત્યાં એમને રીસના રોક્યા હતા મોહને કારણે, કે આ જો જ્ઞાન લઈ લેશે તો પછી એને આ બધું સુપરફ્લુઅસ કરશે. મને જાજી ખબર નહોતી કે શું છે, કેવી રીતનું છે. મને કંઈક સંત સાધ્વી થઈ જશે તો પછી હમણાં બધાને શું થશે પાછા વળવાનું, એટલે મેં રીસની જીત કરીને એમને રોકી રાખ્યા. દિવસે જ્ઞાન વિધિ હતી ને તે દિવસે, હજે મારે પોતાને છોડવું છે ને ત્યારે એ સામે મને રોકી રાખે છે હવે પૂરેપૂરી રીતે, કે હવે તમને ના છોડવું એમ. તેનું પ્રતિક્રમણ કરવા ચોખ્ખું થઈ જશે? હા, પ્રતિક્રમણ કર, દાદા પાસે પ્રાર્થના કર, શક્તિમાન. શું નામ છે તારું? સંદીપ. સંદીપ, નિરૂમા, જસવંત સા, આજે સવારે તમે જસવંતને આજ્ઞા કરી કે જસવંત સિમંદર સ્વામી સાથે લગ્ન કરી લે. સમજવા માટે માનસિક રીતે તેમજ કૃતિમાં તે કઈ રીતે અમલમાં મૂકવું? આ ક્યાં છે? આ તે ફાઇલ નંબર 2 યાદ કરો છો, એના બદલે સિમંદર સ્વામીને યાદ કરવાના, રાત દિવસ એમની ભજનામાં રહેવાનું. શું બહુ થઈ ગયું. જય સચિદાનંદ. ફાઇલ નંબર 1 કપટ મોહ છે. રામકૃષ્ણ, કોણ છે રામકૃષ્ણ, છે કે ગયા? ક્યાં છે? ફાઇલ નંબર 1 ઉપર મોં છે, દાઢી મૂછ અને માથાના વાળ સફેદ કઈ થઈ ગયા છે અને હેર ડાય કરે છે. શિબિરમાં આમ લોકો હેર ડાય કરીને આવ્યા છે. હેર ડાય કરવાનું, ફેસ ક્રીમ લગાવવાનું, આ બધાનું મોં છે. રામકૃષ્ણ, આપણે આપણો જોવાનો, બીજાનો નહીં જોવાનો. હું પોતે કરું છું હેર ડાય, તે એમ શું મોહ કહેવાય? શું થાય મોહ કહેવાય? એને છૂટવા માટે શું હેર ડાય નહીં કરવાનું? સીધી વાત છે. આપણે ક્યાં સુધી ખોટા ખોટા જવાન રહેવું છે? દોડા થયા ત્યાં સુધી સમજી જવાનું કે હવે આપણે અંકલ થઈ ગયા, પછી બધા દોડા થઈ જશે તો એટલે દાદા કહેશે. થવાનું જ છે બધું. શું આ મનમાંથી કાઢી નાખો ને જે કહે કે અંકલ કે તો સારું, રિસ્પેક્ટ આપે છે બાપડો. મૂકી દેવાનું હેડ. મૂકી દો. જય સચ્ચિદાનંદ. પ્રભુદાસ ઠક્કર બોલું છું, વલસાડ. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન મેં આપેલો જ છે પણ હજુ સુધી આવ્યો નથી, એટલે ભાઈ બહુ મોટી થપ્પી બહુ છે જો ના, એટલે હું વાત કરી લઉં કે પછી પ્રશ્ન આવે ત્યારે જ. પ્રશ્ન આવે ત્યારે જ રાખો. તમે બીજા ઘણાને પ્રશ્નો આવ્યા જ નથી, એને આપો ચાન્સ. પણ મારો પ્રશ્ન. જય સચિદાનંદ. નિરૂમા, મારો સવારનો પ્રશ્ન છે. અહીંયા નિરૂમા,
દાદાએ કીધું ને કે તમે મારી પાછળ પાછળ રહો અને દ્રષ્ટિમાં રહો, તો એ કેવી રીતે સમજાવો ને મને? એ સત્સંગ સાનિધ્યમાં પડ્યા રહેવાનું, બીજું શું. મોટું ભાત જાડે જા, મોટા વાગડ. આપણી પાસે એક વર્ષ પહેલાં જ્ઞાન લઈ લીધેલું છે. આ કળિયુગમાં, આ ગુજરાતમાં અંધકારમય સંસારની માયા પ્રત્યે મને ખરેખર આપ માતા અંબાજીનો અંશ રૂપે પ્રગટ થયા છો, અને આ પ્રતિષ્ઠામાં સિમંદર સ્વામી, દાદા કૃષ્ણ બધાએ જરૂર આવશે. હા, જરૂર આવશે, તેવો મને 100% વિશ્વાસ છે. પરંતુ ક્યારેક 1% મન ડગી જાય છે. આશીર્વાદ આપશો મોટું ભા. આશીર્વાદ છે. પ્રભુદાસ ઠક્કર આવી લો. પ્રતિક્રમણ અને સામાયિકમાં શું ફેર છે? જેટલી જેટલી ફાઇલો થઈ હોય તેને યાદ કરીને પ્રતિક્રમણ કરી લઈએ તે જ તો મોક્ષ જવાય. જીવનની અંદર જીવતા સુધી જેટલી જેટલી ફાઇલો આવે છે તે બધી જ ફાઇલોનો સંભાવે નિકાલ કરીને પ્રતિક્રમણ કરી મોક્ષ પ્રાપ્ત થાય. એક જ ભણમાં આ થાય, તમારા પુરુષાર્થ ઉપર છે, આ જ રસ્તો છે. બરાબર. એટલે પ્રતિક્રમણ અને સામયિક એ બે વિશે જરાક ચોખવટ થાય. પ્રતિક્રમણમાં આપણે જે ચરણ વિધિમાં કે બધા પાછળ પ્રતિક્રમણ વિધિ લખી છે તે માફી માંગવાની, સામયિકમાં તો બેસીને પોતાના પૂતગલને ખાલી જોવાનું જ છે, માફી માંગવાનું કશું કરવાનું નથી. બરાબર છે. એમાં પૂજ્ય દાદાએ પણ એવું કહેલું કે ભાઈ મેં બી એટલે દાદાએ કેવી રીતે પ્રતિક્રમણ 4 વર્ષ સુધી એમ કે પ્રતિક્રમણ કર્યા અને એ રીતે એમાંથી છૂટ્યા એમ કે. તો દરેક મહાત્મા એ પ્રમાણે છૂટવા માટે આખી જિંદગી પ્રતિક્રમણનો અને સામાયિકનો રાહ લેવો જ પડે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેવેન્દ્ર શાહ, અમદાવાદ. જો કે કપટી મૌન રાખીને બેસી રહે ને જ્ઞાની પણ મૌન રાખે તો સમજ કેવી રીતે પડે કે કોણ કપટી ને કોણ જ્ઞાની? જ્ઞાની બહુ હે ભાઈ આ છે. હા સચ્ચિદાનંદ, હેલો. થોડી વાર માટે માખા ના ખબર પડે શું, પણ તમે જાજી વાર એની પાસે બેસો તો ખબર પડી જાય. વિતરાગતા ના દેખાય પહેલાંમાં, કપટ આંખોમાં ખબર પડી જાય. કહે છે ને મુમુક્ષો જ્ઞાનીના નેત્રો જોઈને જ ઓળખી લે, એટલે આંખોના એની આંખોમાં કપટના સાપોલિયા રમતા હોય એટલે પરખી તો જાય જ ભાઈ શું. અને પેલી તો નિર્મળ વિતરાગ આંખો હોય શું. રાજુભાઈ, ગોધરા. તારીખ 10-12 બેના દિવસે મારી ફાઇલ નંબર 2ને છોકરીનો જન્મ આપ્યો છે, તો તે છોકરી સારી. છોકરી મારી માસી તે દિવસે લઈ ગયા છે અને તેમને એક પણ બાળક નથી, અને તે લોકોએ માગણી કરી છે અને લઈ ગયા છે, તો તે દોષ મને બેસે કે કેમ તે જણાવશો. ક્યાં છે આ ભાઈ? છે કે રાજુભાઈ કે નથી ગયા? રામબાબુ, શિવરે છે કે ગયા? હા રામબાબુ, બોલો. તમે હા કહો ટૂંકામાં શું છે તમારો પ્રશ્ન? મારે સ્વામિનારાયણ સંપ્રદાય જોડે મારે ફેમિલી રિલેશન છે, તો હું એક વખત ગયેલો એમના ત્યાં, તો મેં બધા જ્ઞાનની વાત કરી કે ભાઈ કેમ પહેલે મને પૂછ્યું કે કેમ આવતા નથી. મેં કીધું થોડું ફેમિલી પ્રોબ્લેમ છે અને જ્ઞાન લીધેલું છે એના હિસાબે નથી આવતો. તો ભાઈ પહેલે મેં કીધું આત્મજ્ઞાન લીધું, તો બોલે કોણે આપે છે, કોણ આપે છે? પછી મેં કીધું પૂજ્ય નિરૂમા આપે છે. બોલે ચેનલ ઉપર બહેનનો સત્સંગ આવે છે એવું કીધું. મેં કીધું હા એ. પછી આપના બાબતમાં સારું ના બોલ્યું,
તો મને બે ત્રણ દિવસ બહુ ભોગવતા આવ્યો. મેં ત્રણ ચાર દિવસ સતત પ્રતિક્રમણ કર્યો પછી મને શાંતિ મળી ગઈ. તો મને આપણે તો કશું મારે એ જાણવું છે કે અભિપ્રાય ઉપર અભિપ્રાય પડી ગયો કે પછી નીરુમા માટે બોલ્યા હું પચાવી ના શક્યો એ મારે જાણવું. પચાવી ના શક્યા બોલે એમની દ્રષ્ટિમાં જે દેખાતું હોય એવી એમની વ્યૂ પોઈન્ટ છે. આપણે કોઈના વ્યૂ પોઈન્ટને ખોટો કેવી રીતના કહેવાય? કોકના વ્યૂ પોઈન્ટને ખોટો કહ્યો એટલે એના આત્માને ખોટો કહ્યા બરાબર છે. સ્વીકારો એના વ્યૂ પોઈન્ટ છે બરાબર. નીરુમાં મારે આપણે આમાં હાથ ઘાલવાની જરૂર નથી. આપણું જે છે એ તો છે જ. આપણું મળેલું ક્યાં જતું રહેવાનું છે? બરાબર. નીરુમાં નીચે છે થોડું. બીજું શું છે કે ને ભાઈ? મારે આલોચના માટે કે લખીને આપી દો તો. હા લાલ લખીને આપી દેજો. જય સચિદાનંદ. નૈનાબેન સુરેન્દ્રનગર. નૈનાએ શ્રી સિમંદર સ્વામીની મોટી મૂર્તિ લીધી છે તે ઘરમાં કઈ જગ્યાએ રાખવી? તેમાંથી વધુમાં વધુ કામ કાઢી લેવા શું કરવું? રોજબરોજ શું વિધિ કરવી? ઘરમાં હું તથા ફાઇલ નંબર બે જ છીએ. ફાઇલ નંબર બે આમાં માનતા નથી. તે પણ કામ કાઢી શકે માટે ક્યાં છે નૈનાબેન? તમારો ફાઇલ નંબર બે છે નૈનાબેન? છે ગયા નથી. છોટું ભાઈ કિલ્લા પાડી. મારી ઉંમર 80 વર્ષની ઉપર છે અને જમણા કાને સંભળાતું નથી, ડાબે કાને ઓછું સંભળાય છે. હવે છે ભાઈ? આવો છોટું ભાઈ છે? અહીં ગયા તો બિલકુલ જ નહીં સાંભળે. માત્ર કામ કાઢી લો એટલે આત્મા સિવાય બીજી વસ્તુની ડિવેલ્યુએશન કરતા જવાનું. તો કેવી રીતે કરવાની? ખાવાની વસ્તુમાં વેલ્યુ લાગતી હોય તો કેવી રીતે સેટિંગ કરવાનું? બીજી બધી વસ્તુમાં કેવી રીતે સેટિંગ કરવાનું? ખાવાની વસ્તુની વેલ્યુ તો ક્યાં સુધી? અહીં છે ત્યાં સુધી. પછી નીચે અહીંથી ઉતર્યું કે પૂરું થઈ ગયું? બધું શું કેનું વેલ્યુ રહી ગયું? અહીં સુધી જ છે. પછી તો મળ થઈ જાય છે. એ હજુ એને વેલ્યુ હજુ જ વધારે. તમારે ખાવાની વસ્તુનું સમજવું હોય તો ઉલટી કરેલું જુઓ, ફરી ખાઈ જુઓ, ખવાય છે. એટલે ઉતર્યા પછી એ આવું જ છે બધું. જ્ઞાનીઓને તો આવું તો આદર્શ દેખાય. સમજાય છે ને? એવી રીતે ડિવેલ્યુશન કરતું જવાનું. અને વાસ્તવિક સ્વરૂપ શું છે? જેમ જેમ છે તેમ એ સ્વરૂપને જોવા જોવાથી જ એની ડિવેલ્યુશન થાય. આ શરીરને કહે છે ને રેશમી ચાદર ઓઢાડીને રાખેલી વસ્તુ છે. આ ચાદર ખસેડી નાખો તો કેવું દેખાય? એમાં આ ચાદર બળી ગઈ હોય તો એ કેવી દેખાય? એની વેલ્યુ આવી રીતના ડિવેલ્યુએટ કરવાની છે. હંસાબેન રેખાબેન ગાંધીનગર. પ્રેમ અને મોહમાં ફરક શું છે? પ્રેમ સ્વરૂપ બનવામાં શું કરવું જોઈએ? મોહની ગાંઠ તોડવા શું કરવું જોઈએ? છે રેખાબેન ગાંધીનગર? પ્રશ્ન એનો સારો છે બેન. ક્યાં છે? ગઈ જમવા ગઈ અને મોરી ગાંઠ તોડે છે. પછી જવાબ જોઈએ છે તમારે. પ્રેમ અને મોહમાં બહુ ફેર છે.
મોમાં રાગદ્વેષ છે, પ્રેમમાં રાગદ્વેષ નથી. મોમાં અપેક્ષાઓ હોય, જેના પર મોહ હોય અને અપેક્ષાઓ હોય, વધઘટ થાય, ઊંચી નીચું કરી નાખે, દોષો દેખાય. જ્યારે પ્રેમમાં પ્રેમ ક્યારેય વધે નહીં ઘટે નહીં, એક સારો એક સરખો જ હોય. જ્યાં જેની પર પ્રેમ હોય ને એની જોડે ક્યારેય દ્વેષ ના થાય, એનો ક્યારેય દોષ ના દેખાય, એને સાચો પ્રેમ કહો છો. આવું જો થતું હોય તો પ્રેમ નથી પણ મોહ છે, આ શક્તિ છે, સમજી જ લેવાનું. પ્રેમ સ્વરૂપ બનવા માટે શું કરવું જોઈએ? પ્રેમ સ્વરૂપની વાત, પ્રેમ સ્વરૂપ થવા માટે શું કરવું જોઈએ, એના માટે નીરુબેન દાદાને પાણીમાંથી ક્યાંક કશું જડે છે એટલે બહુ શોધખોળ કરેલી. એક જ જગ્યાએ મળેલી દાદાની વાત. દાદા કહે છે, જ્યારે તમે બીજાના દોષો જોવાના બંધ કરશો ત્યારે તમે પ્રેમ સ્વરૂપ થવા માંડશો. બહુ સીધું સરળ આપ્યું છે, લાઈન સીધી દેખાડી દીધી છે, ક્લિયર કટ. ઉઘાડી વાત છે, આપણે જેનો દોષ જોતા હોઈએ ત્યાં પછી પ્રેમ આવે જ ક્યાંથી? એને દોષ જોવાના બંધ થાય તો જ પ્રેમ આવે, નહીં તો ના આવે. મોહની ગાંઠ છોડવા શું કરવું જોઈએ? એ મોહની ગાંઠ છોડવા તો બધા ફાંફા મારે છે, આપણે દાદાએ રસ્તા બતાડ્યા છે, એ રસ્તે ચાલવું પડે તો થાય. જય સચિદાનંદ. હર્ષા કે છે, ચરણ વિધિ શા માટે કરવી જોઈએ? કોક વાર રહી જાય તો શું કરવું? સમય વિશે થોડું જણાવશો, મારાથી થતી નથી, કેવી રીતે કરવાનું? એના દાદાની આજ્ઞા છે, ચરણવિધિ કરવાથી તમારે આ જ્ઞાન મળી તેની જોડે સાતત્ય રહેશે. એ તો સાતત્ય, રાતે તો નહીં રહે. નિર્મા અહીંયા શું ચરણવિધિ શા માટે કરવી? દાદાની આજ્ઞા છે, એનામાંથી તમને આમાં બેટરી ચાર્જ થશે દરરોજ. કોઈ વાર ના થાય તો કે એનો ગુનો નથી થતો, પણ જીવ બળે છે જરાક. ના, જીવ ના બાળો, પણ બીજે દાડે બે વાર કરી નાખો. સામાયિક તો તમારા બે સત્સંગ થતા હોય છે તેમાં જાઓ છો તમે? હા જાઉ છું, પણ હજી એટલું બેસાતું નથી, ખ્યાલ નથી આવતો હજી. નતર આમ તો મને ટાઈમ ઘણો છે એમ. એમ હા, ત્યાં બધી જે સામાયિકોની આપણી પરેશાની વિડીયો છે એ તો જોઈને પછી સામાયિક કરવા બેસો તો વધારે દેખાશે, સરખી થશે. રસ્તો કોળી કાઢજો. હા જય સચિદાન. જય સચિદાન. નીરુબા, મારો સવારનો પ્રશ્ન છે, પણ જે આવ્યો નથી. અમે બે બહેનો છીએ પણ વાત વાતમાં ઝઘડો થાય છે, તો શું કરવું? આવી છે બીજી બેન? હા એ રે, બોલાય ને. શેના માટે ઝઘડો થાય છે? ગમે તે વાતમાં. પછી પ્રતિક્રમણ કરો છો? બહુ નથી થતું. ક્યાં રહો છો તમે? રાજકોટ. પ્રતિક્રમણ તો કરવા પડે ને, નહીં તો કેવી રીતના બંધ થાય? એટલે પ્રતિક્રમણ કેવી રીતે કરે તમે કહો ને એકવાર. એકબીજાના પગમાં પડીને માફી માંગી લેવાની, ભૂલ થઈ ખોટું થયું, ફરી આવું નહીં કરવું. અને આ નાની હતી ને તો એને છે ને ત્રીજે માળેથી ગલોડિયાનો ઘા કરીને ફેંકી દીધું હતું ને, એટલે તો ગલોડિયું મરી ગયું હતું, તો એનું પાપ લાગે ને એને. પ્રતિક્રમણ કરજે ગલોડિયાને, શુદ્ધાત્માને માફી માંગજે. નિરમા, પ્રતિક્રમણ કેમ કરાય? કીધું તો ખરી તને માફી, એને એને શુદ્ધાત્મા પાસે માફી માગવાની, દાદા ભગવાન પાસે માફી માગવાની, અરે ભૂલ થઈ ને ફરી આવું નહીં કરું, પસ્તાવો કરીને. હા, એ પ્રતિક્રમણ કહેવાય. ખૂબ કરજે ગલુડિયાનું. હા હવે આઈ થિંક પૂરું કરીએ આપણે, આ તો એન્ડલેસ છે. સચિદાનંદ.